ત્રણ ચીજ થી બચી જા. ગઈકાલે મેં ત્રણ ચીજ માંથી બે કીધી. પહેલી હસબન્ડ અને વાઈફ વચ્ચે નેગેટિવિટી ના લાવવી હોય તો પહેલું શું ના જોઈએ? અબોલા. અબોલા તમારા માઇન્ડને નેગેટિવ કરે છે. ખાલી હસબન્ડ વાઈફ નહીં, જીવનમાં ક્યારેય કોઈની સાથે અબોલા નહીં. અમે વિહાર કરતા કોલ્હાપુર જતા હતા, વચ્ચે કરાડ આવ્યું. કરાડના ઉપાશ્રમમાં એક સ્ટીકર હતું મરાઠીમાં લખેલું, નહીં હિન્દીમાં, કે કિસી કો માર દો, પીટ દો, જો ભી કરના હૈ, ગુસ્સા આવે વો સબ કર લો, લેકિન બોલચાલ મત બંધ કરો. બહુ ગુસ્સો આવ્યો મેં ઠોકી દો, પણ સાંજ પડે પાછું બોલવાનું શરૂ કરી દો. અમને અમારા ભગવાને કેવી સરસ વ્યવસ્થા આપી છે ખબર છે? કોઈ મહાત્મા નહીં ક્યારે ગુસ્સો આવી જાય. કોઈ નાનો મોટા પર કરી નાખે, મોટો નાના પર કરી નાખે, નક્કી કરે નહીં બોલું તારી સાથે, પણ ક્યાં જાય? કારણ કે સાંજ પડે દરેક મહાત્માએ એકબીજાને શું કરવાના હોય? વંદન. વંદન મિચ્છામી દુક્કડમ પછીની વાત. નાનાએ મોટા પાસે જવું જ પડે, જખ મારીને જવું પડે, અને વંદન કરે તો ક્યાં સુધી મોટા આમ હાથ નહીં મૂકે? બહુ ઈગો હોય એટલે આ ઈગો જ બધે આડો આવે છે, બીજું તો કઈ નથી. બહુ મોટા હોય એટલે એક દિવસ બે દિવસ, પણ નાનો રોજ વંદન કરે તો એક દિવસ તો થાય કે નહીં થાય? અંતે તો અંદર કોઈ લોખંડની પાટ નથી, જીવતું જાગતું શું બેઠું છે? હૈયું બેઠું છે. તમે એક ઘરમાં રહીને એકબીજાની સાથે વાત ના કરો, નહીં એ ઘરને હું ઘર નથી કહેતો. જે ઘરમાં અબોલા હોય એ ઘરને હું સ્મશાન કહું છું. બે મરદા ક્યારે વાત કરે? ન ખબર હોય તો રાતના જઈ આવજો. બે મરદા નથી વાત કરતા, એમ ઘરમાં જો બે પક્ષ પડી ગયા હોય ને એકબીજાની હારે વાત ન કરે તો ઘરને ઘર કહેવાય કે સ્મશાન કહેવાય? એને જીવતા કહેવાય કે મરદા કહેવાય? અબોલા મત.